સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કર્મચારીઓની બદલીના વિરોધમાં પીપીઈ કીટ પહેરીને જિલ્લા પંચાયતે ધરણા કરવા આવતા હિંમતનગર ગ્રામ્ય પોલીસે અટકાયત કરી હતી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય અશ્વિન કોટવાલે જિલ્લા પંચાયત હસ્તકની કર્મચારીઓની બદલીના વિરોધમાં હિંમતનગર જિલ્લા પંચાયત કચેરી બહાર અશ્વિન કોટવાલે પીપીઈ કીટ પહેરી ધરણા કરતા હિંમતનગર ગ્રામ્ય પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ધારાસભ્યને ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી. સુરેશ થોરી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લા પંચાયતના કર્મચારીઓને અન્યાય થયો છે. એ અન્યાય દૂર કરવા માટે નહીં કોંગ્રેસ ને ભાજપ પક્ષાપક્ષીથી પર રહીને પંચાયતના કર્મચારીઓને જે અન્યાય થયો છે અને ભવિષ્યમાં અન્યાય નહીં થાય એ માટેનો મેં ધરનાનો કાર્યક્રમ આજે કર્યો હતો. કોરોના 19ના નિયમ પ્રમાણે પીપી કીટ મેં પહેરીશ, સોશિયલ ડિસ્ટન્સ સચવાઈ રહે એ માટેનું હું એકલો ધરના પર બેસવાનો હતો અને 144ની કલમનો ભંગ નહીં થાય એના માટે પણ મેં માગણી કરી હતી કે ભાઈ એના માટે હું એકલો બેસીશ. છતાં પણ મને જે મંજૂરી મળી નથી એ મારા જેને સામે સાબરકાંઠા જિલ્લા પંચાયતના કર્મચારીઓને અન્યાય થયો છે એમની ન્યાય આપવા માટેની લડત મારી જે છે એની અંદર આ ભંગ પાડવા માટેનું આ એક કાવતરૂ થઈ રહ્યું એવું મને લાગે છે અને ભવિષ્યની અંદર પણ હું મને ન્યાય નહીં મળે તો મારી આ લડત જિલ્લા પંચાયત આગળ ચાલુ રહેશે. મારી લડત એ છે કે જે કર્મચારીઓ સાબરકાંઠા જિલ્લા પંચાયતના નેજા હેઠળ હોય જેમને બદલી કરવી હોય તો એ જિલ્લા વિકાસ અધિકારી સુધી એમને અરજીઓ મંગાવે અને અરજી મંગાવ્યા પછી એમને યોગ્ય લાગે અને યોગ્ય લાગે એના પછી એમને વહીવટી અનુકૂળતા પ્રમાણે એમને કરવી જોઈએ, નહીં જ કે રાજકીય આગેવાનોના દબાણ હેઠળ આવીને આવી બદલીઓ નહીં કરવી જોઈએ જેનાથી રાજકીય આગેવાનો પોતાની ખીચડી પકાવવા માટે તૈયાર હોય છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ ઉમિયાનગર સોસાયટીમાં ઘરે માતાજીનું ગઢ સ્થાપન કરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી. સમગ્ર ભારત દેશમાં આજ શક્તિના નવલા નોરતાનો પાવન તહેવાર ઉજવાઈ રહ્યો છે, પરંતુ કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ગરબે ગુમતા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હિંમતનગર શહેરમાં આવેલ ઉમિયાનગર સોસાયટીમાં ઘરે માતાજીનું ગઢ સ્થાપના કરીને પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે સોસાયટીની મહિલાઓ દ્વારા માતાજીની આરતી સ્તુતિનું ગાન કરીને ભક્તિ કરીને માતાજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે. ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સ સાથે તથા માસ્ક પહેરીને મહિલાઓ ગોળ ફરતે બેસીને પ્રાચીન ગરબા મોઢેથી ગાઈને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી રહી છે અને આનંદ કરે છે. બિંદેસ માંડલિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણથી પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે 7 દર્દીઓએ કોરોનાને માત આપતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં તારીખ 19/10/2020 ને સોમવારના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 9 કેસ કોરોના પોઝિટિવના સામે આવ્યા છે, જેમાં હિંમતનગર તાલુકામાં રંગપુર ગામમાં રહેતા 63 વર્ષીય પુરુષનો, રઘુકુલ પાર્કમાં રહેતા 43 વર્ષીય પુરુષનો, માચિસ ફેક્ટરી પાસે રહેતા 31 વર્ષીય મહિલાનો, ઈરળ તાલુકામાં મણિયોર ગામમાં રહેતા 80 વર્ષીય પુરુષનો, લાલોડા ગામમાં રહેતા 75 વર્ષીય મહિલાનો, વડાલી તાલુકામાં વડાલી શહેરમાં રહેતા 65 વર્ષીય મહિલાનો, પ્રાંતિજ તાલુકામાં સિતવાડા ગામમાં રહેતા 35 વર્ષીય પુરુષનો, પોશીના તાલુકામાં 33 વર્ષીય મહિલાનો, તલોદ તાલુકામાં કેસરપુરા ગામમાં રહેતા 54 વર્ષીય પુરુષનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર.